જુદો બધાથી જુદો પડતો હોય એવો અનોખો, જે રોજ ન થતો હોય તેવો. સંવાદ એટલે વાતચીત, તો અનોખી વાતચીત, અનોખો સંવાદ. એટલે તો પાઠનું નામ જ સમજી લઈએ, પછી આપણે પાઠ સમજવાની શરૂઆત કરીએ. તો ચાલો પાઠ સાતમો જુઓ. અને બરાબર આંગળી રાખી અને લીટી લીટી જુઓ અને બરાબર સમજાવો એ સમજો. જે પાઠનો સાર છે, આજે આ પાઠનો સાર છે, બરાબર કે આ બધા પોઈન્ટ છે. આ જે બધા પોઈન્ટ આવડે ને તમને, આ બધું યાદ રહી ગયું ને એટલે સમજી લો, આખો પાઠ આપણને યાદ રહી ગયો, આખો પાઠ આપણે સરસ રીતે સમજી લીધો. પછી પ્રશ્ન જવાબ પૂછે તો પણ ભલે, ખરા ખોટા પૂછે તો પણ ભલે, જોડતા પૂછે તો પણ ભલે, બધું જ આપણને આવડી જાય જો પાઠના મહત્વના મુદ્દા જો આપણે યાદ રાખ્યા હોય તો. તો ચાલો પાઠની આપણે શરૂઆત કરીએ. આવું તમને પછી સમજાવું છું, પેલા પાઠ જુઓ. રમત રમીએ, તો ચાલો આમાં શું કીધું છે, સંવાદમાં એક રમત રમવાની કીધી છે. ચાલો એક રમત રમીએ. આ રમતમાં દરેકે બીજાને સમજાવવાનું છે. રમતમાં ભૂલ્યા વગર તમે જે કહેવા માંગતા હોય તે જણાવવાનું છે. બાળકોને નાના નાના જૂથમાં વહેંચો. જો રમત કેવી રમવાની છે કે બોલવાનું નથી. શિક્ષક દરેક જૂથને એક ચિઠ્ઠી આપશે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી છે. દરેક જૂથને ચિઠ્ઠીમાં જે લખ્યું છે તે પ્રમાણે જૂથના સભ્યો વાંચશે અને તેનો મુખ અભિનય કરશે. મુખ એટલે બોલ્યા વગરનું. તમારે બોલવાનું નથી, તમારે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરવાની છે. જે ચિઠ્ઠીમાં લખ્યું છે બોલ્યા વગર તમારે કહેવાનું છે. જો ઘણી વખત ગૂંગા ગૂંગા રમતા હોય ને તો એવી રીતના કીધા વગર અવાજ મોઢામાંથી નથી કાઢવાનો. ફક્ત ચહેરાના હાવભાવથી અને હાથના ઇશારાથી બીજાને સમજાવવાનું છે. બધા જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય એ પછી એકબીજા બાળકો સામે જૂથ રજૂ કરશે. બાકીના બાળકોના જૂથ દ્વારા રજૂ થઈ ગયેલું હોય તે અનુમાન કરશે. બે પાઠ પાડી દેવાના, એક પરિસ્થિતિને અનુરૂપ એક્શન કરે અને બીજા એને સમજાવે કે તું આ બોલો, તું આ બોલો. પછી આનો વાર પૂરો થઈ જાય એટલે બીજા બાળકો કરે અભિનય. એવી રીતે જૂથ પાડીને આ રમત રમે છે. વિચારો અને કહો આ રમત તમને કેવી લાગી, તો કે સરસ મજાની, અનોખી લાગી, જુદી જ લાગી, કે આવી રમત અમે ક્યારેય રમ્યા નથી. શું તમને બોલ્યા વગર અભિનય કરવાનું, રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું? તો હા જ લાગે ને, કે આપણે બોલવાનું નથી પણ છતાં બીજાને સમજાવવાનું. અત્યારે તમને આટલું બધું સમજાવી બોલી શકીએ છીએ, તમે બોલી શકો છો, હું બોલી શકું છું, સાંભળી શકીએ છીએ, છતાં પાઠ સમજવો કેવો અઘરો લાગે છે. પ્રશ્ન જવાબ તો કે અઘરા લાગે છે, બહુ અઘરા લાગે છે મેડમ, એવું તમે કહેતા હોય, બરાબર. તો વિચાર કરો, જે લોકો બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, અથવા તો ઘણી વાર માટે તમને મૌન રહેવાનું કહેવામાં આવે તો કેવો અઘરો લાગે, લાગે ને, હા મુશ્કેલ લાગે છે. શું તમને કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? તમે કોઈને ઈશારાથી વાત કરતા જોયા છે? લોકો આ રીતે ક્યારે વાત કરે, આવી રીતે વાત લોકો ક્યારે કરે? તો આ રમત રમીમાં તો તમને ગઈ તો કે ઘણાને ગમે, અને ઘણાને નવીન લાગે તો ગમે, અને ઘણાને કંટાળો પણ આવે. પણ જુઓ નીચે આપેલા ચિત્રને જુઓ. પાછળનો પેજ કેવો, પેજ નંબર 46. ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઈશારાથી વાત કરે છે. મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક એવા લોકો હોય છે કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી. આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે. તેઓ બીજા લોકોને શું કહેવા માંગે છે તે તેમના હોઠના હલનચલન અને હાવભાવથી સમજે છે. આપણે બધા વિધેય કામ કરીએ છીએ. આપણામાંથી ઘણા સારું ગાઈ શકે છે, કોઈ સારી કવિતા લખી શકે છે, કોઈ ઝડપથી વૃક્ષ પર ચડી શકે છે, કોઈ ઝડપથી દોડી શકે છે, ઘણા સારું દોરી પણ શકે છે, ડ્રોઈંગ કરી શકે છે. કેટલાક આપણે બધા પ્રાણીઓ કેટલીક બાબતોમાં વિશે જેવી રીતે અનેકમાં વિવિધતા છે, અને કેટલાક બાળકો બોલી અને સાંભળી શકતા નથી અને તેઓ પણ શાળામાં જઈ અને લખી વાંચી શકે છે. શાળામાં તેઓ ઈશારાની ભાષાથી સમજે છે. ચાલો એક એવા બાળક વિશે વાંચીએ અને સાંભળી શકતો નથી, છતાં પણ તેને ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. જો અહીંયા છે મૂક બધી, કે જે લોકો મૂંગો છે, છોકરો બહેરો છે, વાંચી સાંભળી શકતો નથી, તો તે પોતાની વાત કેવી રીતના કરે છે? તો ચાલો સામેનો પેજ પણ સાથે જોઈ લઈએ.
પેજ નંબર 47 મારી બહેન સાંભળી શકતી નથી. નાની ચકુ છે એ સાંભળતી નથી, જન્મથી જ તે બહેરી છે. એના મોટા ભાઈનું નામ નંદુ છે. ચકુ અને નંદુ સાથે રમે છે. જો તમે કાયમી તેની સાથે રહેવા માંડો ને તો તમે એના હાવભાવ ઇશારા સમજી શકો. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે છે. જો તે શું કરે છે કે તે સાંભળતી નથી છતાં ખૂબ સરસ વગાડે છે. તે સૌને નચાવે છે, રમાડે છે. બંને સાથે શાળામાં જાય છે અને પાછા પરત સાથે આવે છે. નાની ચકુને શાળામાં ખૂબ મુશ્કેલી પડે છે. તો પડે છે ને, તમે જ વિચારો, તમને આટલું બધું સાંભળો છો, લખતા આવડે છે, પરિપૂર્ણ છો આખા શરીરથી કે તમને કાંઈ તકલીફ નથી, છતાં પણ જો પાઠ સમજાવીએ એક પોઈન્ટ રહી ગયો હોય તો કેવો દેખાડો કરીએ છીએ. ઓહો, આ તો આપણને આગળ નથી અથવા તો કરાયું નથી. તો વિચાર કરો, જે લોકો સાંભળી અને બોલી શકતા નથી તેના માટે આ કેવું અઘરું થશે. તો ચાલો જુઓ, પછી જુઓ ચિત્રમાં પણ બતાવ્યું છે. એક એનો ભાઈ છે અને સામે એક છોકરી છે. જુઓ છે ને, કોઈ કશું પણ બોલે ચકુ સાંભળી શકે નહીં. એક દિવસની વાત છે, નંદુએ ચશ્મા પહેર્યા હતા. ચશ્મા કાળા રંગના હતા. મેં મારા ચશ્માની વાત કાળા ચશ્માના વાત ચકુને કરી. ચકુને ચશ્મા જોવા હતા. મારી પાસે કાળા ચશ્મા હતા. ચકુને ચશ્મા ગમ્યા. તે ખુશ થઈ ગઈ. દોડતી દોડતી પિયાનો પાસે ગઈ. તે ખુશ થઈ અને પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું. હવે જો બધાને ખુશ થવાની અને આદત જુદી જુદી હોય, બધા ખુશ અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે. મારી એક બહેન છે. મારી બહેન સાંભળી શકતી નથી. માથી ગુજરાતી અનુવાદ આ પાઠ જ્યાંથી લીધો છે તેનું કહ્યું છે. હવે આ એક પ્રકારની વાર્તા છે. ચલો પેજ નંબર પછીનું ખોલો, 48 નું ચિત્ર વાર્તા છે. પહેલા આપણે પોઈન્ટ જોઈ લઈએ પાઠને અનુરૂપ, પછી આપણે પેજ નંબર 48, 29 અને એના પછીના પેજ જોઈશું. તો ચાલો પાઠને અનુરૂપ જે વાક્યો છે તો જોઈએ, જે સમજવાના મુદ્દા છે તે. પાઠની અંદર શું છે કે જુદો સવાલ છે. તો કેવો છે કે અનેક વ્યક્તિઓમાં વિકલાંગ, વિવિધ પ્રકારની વિકલાંગતા હોય. વ્યક્તિઓ બધા એક સરખા હોતા નથી. કોઈમાં વિકલાંગતા એટલે કંઈક ખામી જેની અંદર હોય. હવે પ્રજ્ઞા ચક્ષુ એટલે જેનામાં આખું ન હોય એને શું કહેવાય? ખાસ યાદ રાખજો. આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો છે. પ્રજ્ઞા ચક્ષુ એટલે આંધળું, આંધળું અંધ જેને આખો ન હોય તે. પછી મૂક બધિર, આ પણ પ્રશ્નમાં પૂછાશે. મૂક બધિર એટલે મૂંગા બહેરા, બોલી પણ ન શકે અને સાંભળી પણ ન શકે. અસ્થિ ભંગ, અસ્થિ એટલે હાડકા, ભંગ એટલે ભાંગેલા. કોઈનું હાડકું ભાંગેલું તૂટેલું હોય, બાકું ચૂકવું હોય અથવા તો લાંબુ ટૂંકું હોય, પગ કોઈને ટૂંકો હોય એને અસ્થિ ભંગ કહેવાય. એને શું કહેવાય? ખોટ ખાપણ, ખોટ ખાપણ. પછી માનસિક ક્ષતિ, મગજની તકલીફ. મગજ જેનો ક્ષતિ એટલે એની અંદર કોઈ ખામી છે. પછી શીખવાની ધીમી ગતિ. હવે કોઈ બાળકને મગજની ખામી હોય, માનસિક રીતે વિકલાંગ હોય તો તે છે ને કોઈને ધીમી હોય ગતિ અને કોઈને ઝડપથી ગતિ હોય. ગતિ એટલે શું કે કોઈ એક વાર શીખવાડો, બે વાર શીખવાડો, ત્રણ વાર શીખવાડો તો એ માનસિક ક્ષતિ વાળા બાળકને આવડી જતું. ઘણાને વારંવાર વારંવાર શીખવાડો છતાં પણ આવડે નહીં તો એને ગતિ કહેવાય. પછી વિકલાંગતા ઓછી. વિકલાંગતા ઓછી એટલે કે જેનામાં હાથ ઓછી ફોટકા પડે છે, ના પગ ટૂંકો છે, છતાં તે સાદી શાળામાં જઈને ભણી શકે છે. મગજ મીઠી હોય કે હમણાં એક વાર તમે શીખવાડો, બે વાર શીખવાડો કરવી છે, એની ગતિ ધીમી હોય એટલે તે સાદી શાળામાં ભણી શકે છે. પછી જેને વધુ હોય, જે વધારે માનસિક ક્ષતિ વાળું હોય એને શું કહેવાય? સિવિયર કહેવાય. સિવિયર એટલે તે નક્કી થાય એટલે એની એની ટકાવારી હોય કે કોઈ બાળક છે એ 40% ક્ષતિ વાળું છે, 60% નથી તો એ સારું કહેવાય. અને કોઈ બાળક છે એ 70% ખામી વાળું હોય ને 30% સારું હોય. તો એવી રીતે એને નોર્મલ અને સિવિયરમાં ડિવાઈડ થાય કે આ બાળકને કઈ શાળામાં બેસાડવું, આ બાળકને કઈ શાળામાં બેસાડવું. બરાબર. હવે વિશિષ્ટ પ્રકારની શાળામાં જે મૂંગા બહેરા અને માનસિક તકલીફ વાળા જે બાળકો હોય ને એની શાળા અલગ હોય. આપણે જોઈએ છીએ કે આપણે ઘણી વાર જો મૂંગા બહેરા ની શાળા છે વિરાણી, ત્યાં આપણે જોઈએ છીએ આગળ જસાણી સ્કૂલથી આગળ છે તો ત્યાં મૂંગા બહેરા ની શાળા છે. એને વિશિષ્ટ શાળામાં ભણવા મોકલવા પડે જ્યાં તેને પ્રેમથી શિક્ષકો ભણાવી શકે. પછી આવા બાળકોને પ્રેમ અને મુખની જરૂર વધારે હોય. તમે એના ઉપર ગુસ્સો કરો તો એ રડે, એને દુઃખ થાય,
એને પોતાની ખામી હોય તો એને બહુ દુઃખ લાગે કે મારી પાસે આ વસ્તુ નથી. ત્યારે મને એવું થાય છે ને કે એની સાથે હંમેશા પ્રેમ અને મુખથી વાત કરવી અને તેઓનું ધ્યાન રાખવું. શું કરવાનું? તેનું ખૂબ જ ધ્યાન રાખવાનું અને એને આપણે મિત્રો બનાવવાના અને પ્રેમથી તેની સાથે વાતચીત કરવાની. પછી છે મુખ બધે બાળકો ઈશારાઓ અને હાથના અભાવથી પોતાની વાતચીત કરે છે. મુખ બધે એટલે કેવા? બહેરા મૂંગા. બહેરા મૂંગા બાળકો છે તે હાથના ઈશારાથી અને હોઠના અથવા હાથના હાવભાવથી અથવા તો ઈશારાથી આપણને પોતાની વાત સમજાવે છે. કોઈને પાસે બોલાવો હોય તો હાથથી બોલાવે કે અહીંયા આવે, પાણી પીવું હોય તો હાથના ઈશારાથી કહે, બરાબર? હવે હોઠના હલનચલનથી બધું સમજાવે છે. અથવા તો આપણે કોઈ વાતચીત કરીએ ને આપણે ધીમે ધીમે બોલીએ ને તો એ આપણા હોઠના હલવા ઉપરથી સમજી જાય કે આને આપણને શું કીધું છે. પછી માણસના ચહેરા પરથી તેના સુખી કે દુઃખી હોવાનું કારણ નીકળે છે. માણસ ક્યારેક જો ઘણીવાર આપણે બીમાર હોઈએ ને તો આપણે સ્કૂલે જઈએ ને તો બધે એટલે તને તબિયત સારી નથી તારી, હા કઈ તારો ચહેરો ઘણો પડી ગયો છે, બરાબર? એમ કે તો સુખી અને દુઃખી થવાનું કારણ ચહેરો સાફ બતાવે છે. ગુસ્સામાં હોય તો તરત આપણને ખબર પડી જાય કે આ બાળક ખૂબ જ ગુસ્સામાં છે અથવા તો તેને ખૂબ ગુસ્સો આવ્યો છે તે ચહેરા પરથી ઓળખાય છે. ચહેરો છે ને આપણો અરીસો છે, આપણા મનની અંદર થતી સ્થિતિ ચહેરો બતાવે છે. ઘણીવાર પેટમાં દુખતું હોય, જો છોકરા ઘણીવાર પેટમાં દુખવાનું કે કહો ઘરે ડેરી જવું હોય ને તેમ કે પેટમાં દુખે છે, અમે શિક્ષકો સમજી જાય ઘણીવાર કે આ તો સાચું બોલે છે ખોટું બોલે છે. કેવી રીતે સમજીએ? એના ચહેરા ઉપર થોડીક વાર થાય ત્યારે ખુશ થઈ ગયો હોય અને રજા જોતી હોય ત્યારે શું કરે તો કે છે કે પેટમાં દુખવાનું બારું કરે, બરાબર ને? તો એવી રીતે ચહેરાના હાવભાવથી માણસની પરિસ્થિતિને વાંચી શકાય છે. અમને ખ્યાલ આવી જાય કે બાળક સાચું બોલે છે કે ખોટું બોલે છે. તો આવી રીતે આપણે પાઠની અંદર આ મહત્વના મુદ્દા છે ને એ જોઈ લેશું અને આ મહત્વના મુદ્દા આપણે યાદ રાખી લેશું. અને આ બધું યાદ રાખવાનું પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ વ્યક્તિ, મોકબધિર એટલે મૂંગા બહેરા, અસ્થિભક એટલે ખોટકા ખાવાનું અને બીજું માનસિક ક્ષતિ અને શીખવાની ગતિ ધીમી, બરાબર? આ અહીંયા શીખવાનું છે. આ સાથે જ અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. હવે આવતા લેક્ચરની અંદર આપણે પેજ નંબર 48-39 સ્નેહી કરીશું અને આપણે પછી આગળ છોકરાઓના હાવભાવથી શું વાતચીત કરે છે કેમ કરે છે એ શીખીશું. અસ્તુ.